ઠંડી વચ્ચે આજથી જે સરકારી કચેરીઓ છે તે શરૂ થઈ છે. વડોદરામાં વિવિધ સરકારી કચેરીઓ છે તેને શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આજથી આંશિક છૂટછાટ જે આપવામાં આવી રહી છે વડોદરામાં વિવિધ કચેરીઓ છે તે શરૂ થઈ છે. સંવાદદાતા માનુ ચાવડા જોડાઈ ગયા છે. માનુ, આજે પ્રમાણે કહી શકાય કે ડિસ્ટન્સ જાળવીને કેટલાક શરતોને આધીન સરકારી કચેરીઓ શરૂ કરવામાં આવી છે. કઈ કઈ કચેરીઓ શરૂ કરવામાં આવી છે અને કેવા પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે? ભાવિકા, થોડુંક જે છૂટછાટ આપવામાં આવી છે ને, રાજ્ય સરકારે નિર્ણય લીધો કે સરકારી કચેરીઓ ચાલુ કરવામાં આવે. આજે વડોદરા શહેરની એટલે કોઠી કચેરી હોય, કુબેર ભવન કે નર્મદા ભવનમાં આવેલી જે સરકારી કચેરીઓ છે એ શરૂ કરી દેવામાં આવી છે. કર્મચારીઓ 33% કર્મચારીઓને હાજરી રહે એ પ્રમાણેનું આયોજન અત્યારે પ્રથમ તબક્કામાં કરવામાં આવ્યું છે. આપ જોઈ રહ્યા છો કે અહીંયા રાજ્ય વેરા કમિશનરની કચેરી છે, ત્યાં પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને તમામ કર્મચારીઓને અહીંયા કામ, ખાસ કરીને વડોદરા શહેરની કુબેર ભવનમાં આવેલી જે કચેરીઓ છે, વેરા કચેરી હોય, જિલ્લા આયોજનની કચેરી હોય, જે રીતે જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી હોય કે મહેસૂલની, તમામ કર્મચારીઓને સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને અહીંયા કામ ઉપર બેસાડવામાં આવ્યા છે. અધિકારીઓ, ક્લાસ 1 અધિકારીઓ પણ હાજર છે ને, એમની નીચેનો સ્ટાફ છે એને પણ અહીંયા સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને તમામ કામ કરી રહ્યા છે. આજે શરૂઆત કરવામાં આવી છે કામની અને અધિકારીઓ પણ છે. કેવી રીતની વ્યવસ્થા છે, ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું છે ત્યારે શું વ્યવસ્થા કરવામાં આવી છે, હું પ્રયત્ન કરું છું. સર, શું વ્યવસ્થા છે, આજથી કેટલા કર્મચારીઓ બોલાયા છે, કેવી રીતે અહીંયા વ્યવસ્થા કરી? કર્મચારીઓમાં તો અમારા જે અધિકારી છે ક્લાસ 1 અને 2 એ બધાને જેને આવવાનું છે ઓર્ડર પ્રમાણે એ બધા અહીંયા આવી ગયા છે. ત્યારબાદ અમારો જે ઇન્સ્પેક્ટર અને ક્લાસ 3 લેવલનો જે અમારો સ્ટાફ છે એમાં 30% પ્રમાણે અમે રોટેશન પ્રમાણે ઓર્ડર કરી અને એ લોકોને બધાને અહીંયા હાજર રહેવાનું અને ટોટલી અહીંયા સોશિયલ ડિસ્ટન્સિસ જાળવવાનું છે. સેકન્ડ, બીજું કે અમારી જે કચેરી છે એકદમ રેડ ઝોનની બિલકુલ બાજુમાં અને કન્ટેનમેન્ટ એકદમ છે, એટલે એ પ્રમાણે અમે પ્રિકોશનરી મેજર લઈ અને શક્ય હોય ત્યાં સુધી બધી જે રાજ્ય સરકારે ગાઈડલાઈન આપી છે એ પ્રમાણે અમે કાર્ય કરવા પ્રયત્ન કરીશું. રાજ્ય સરકારની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે કામગીરી, તમામ કર્મચારીઓને સેનેટાઈઝર આપવામાં આવ્યા છે, કર્મચારીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાય એના માટેની વ્યવસ્થા કરી છે, એટલે આજથી જે કચેરીઓમાં કર્મચારીઓને બોલાવવામાં આવ્યા છે, રાજ્ય સરકારની જે ગાઈડલાઈન છે એને ફોલોઅપ કરી અને તમામ જે કચેરીઓ છે એ વડોદરાની શરૂ કરવામાં આવી છે અને ધીમે ધીમે કર્મચારીઓ આવતા થાય, કારણ કે વડોદરા શહેરની જે આ કચેરીઓ છે એ રેડ ઝોનની બિલકુલ બાજુમાં છે, એટલે તમામ તકેદારી રાખી અને કચેરીઓ આજથી શરૂ કરવામાં આવી છે. ભાવિકા જી, માનો આભાર જોડાવા બદલ.